બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ ગાંધીનગરથી મળી રહેલા સમાચારની. ગાંધીનગરથી જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કરાઈ એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડ યોજાશે. આ સમારોહના ભાગરૂપે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહની અધ્યક્ષતામાં આ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહેશે. કરાઈ એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડ યોજાશે અને દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પરેડમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહેશે. કરાઈ એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડ યોજાશે. ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમીના આ દ્રશ્યો છે કે જ્યાં પાસિંગ આઉટ પરેડ યોજાશે અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહની અધ્યક્ષતામાં આ પરેડ યોજાવા જઈ રહી છે કે જેમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ ખાસ પોતાની હાજરી નોંધાવશે. ગાંધીનગરના કરાઈ એકેડેમીના આ દ્રશ્યો છે કે જ્યાં પાસિંગ આઉટ પરેડ યોજાશે અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ પરેડ યોજાવા જઈ રહી છે ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ અહીં પોતાની હાજરી નોંધાવશે. ગાંધીનગરના કરાઈ પોલીસ એકેડેમીને આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ પાસિંગ આઉટની પરેડ યોજાવા જઈ રહી છે. જય હિન્દ કે બુલંદ આવાજ કે સાથ હમારે લોક રક્ષકોને આજ ઇસ સુવર્ણ મોકે પર સમાજ ઓર દેશ કે લિયે જીને કી और देश के लिए ही मरने की शपथ ली. यहां पर मैं फिर सभी दर्शकों से निवेदन करूंगा कि जब आपके सामने तिरंगा आए आप अपने स्थान पर खड़े हो जाएं और वर्दीधारी सैल्यूट करें. कमांडर और प्लाटून कमांडर अपने अपने जगह लेते हुए તો ગાંધીનગરના કરાઈ પોલીસ એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ અહીં ઉપસ્થિત છે અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ પોતાની સૂચક હાજરી નોંધાવશે.